विद्यार्थी मित्रों, हूँ छु कनक सर। ओम क्लासेस में आपनो हार्दिक स्वागत छे। आ अमारी यूट्यूब चैनल तमे लाइक करो, शेयर करो अने सब्सक्राइब करो। जरे सब्सक्राइब करो त्यारे बाजू में बेल आइकन दबावनो भूलशो नहीं, जेथी करीने अमारा नवा वीडियो नु नोटिफिकेशन तमने मळे। अहीं तमने धोरण 9 नु गणित अने धोरण 10 नु गणित विज्ञान ने अंग्रेजी तथा धोरण 12 कॉमर्स नु आकाशशास्त्र आ विषयनी YouTube ની લિંક જોવા મળશે। તો વાત કરી આજે 20 10 2020 અને મંગળવાર ધોરણ છે 9 વિષય ગણિત, એમાં આપણે 12મું પ્રકરણ ચાલે છે હેરોનનું સૂત્ર, જે પૂર્ણાહુતિના અંતે છે। બરાબર, આવતા પીરિયડમાં આપણે પૂર્ણ કરી દઈશું, કારણ કે બીજા અઘરા પ્રકરણ ઘણા છે જે શીખવાડવા જેવા છે, પરંતુ સરકારે શું કરી નાખ્યું છે, દૂર કરી નાખ્યું છે, કાઢી નાખ્યું છે, એટલે સરળ સરળ છે। પછી આપણે કંઈક નવું પ્રકરણ લઈશું। તો પહેલો દાખલો એક જોઈએ આપણે। ચતુષ્કોણ એબીસી ની ચતુષ્કોણ છે, AB બરાબર 10, BC બરાબર 10, CD બરાબર 12 અને DA બરાબર 14 હોય તથા AC બરાબર 10 હોય તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મેળવો, એટલે કે ચતુષ્કોણ નું ક્ષેત્રફળ મેળવો। તો જવાબ કેમ કરું કામ હું ના કે આપણે ચતુષ્કોણ દૂર ના થાય, ABC અને D, AB બરાબર કેટલા છે, તો કે 12, BC બરાબર 10, CD બરાબર 12, DA બરાબર 14। તો હવે વિકર્ણ AC આપ્યો છે, કેટલો આપ્યો છે, 10, શું આપ્યો છે, 10 આપ્યો છે। તો આપણે કાઈ બહુ જાજુ વિચાર નહીં, ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર, આ એક ત્રિકોણ દેખાય, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે, નું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા બીજું કયું ત્રિકોણ દેખાય, ACD, ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ। આ બે ક્ષેત્રફળ મેળવવાના, એના માટે સૌપ્રથમ આપણે પહેલા ત્રિકોણ, પહેલો એરો અંદર થાય ત્રિકોણ ABC માટે, એના માટે AB અને C માટે। તો એમાં એક બાજુ A કેટલા થઈ ગયા, 10, બીજી બાજુ B કેટલા થઈ ગયા, 10 અને આ 10 અને 12, C બરાબર 12। સામે રીતે આવો દાખલો ગણતા આવડે, A 10, B 10 અને C 10, એટલે ABC માટે અર્ધ પરિમિતિ મેળવીએ। આ ABC માટે દાખલો ગણાય અર્ધ પરિમિતિ, પહેલા શું કરશું, અર્ધ પરિમિતિ જેને કહેવાય S બરાબર A વત્તા B વત્તા C ભાગ્યા 2, A એટલે થશે 10, B એટલે 10 અને C એટલે 12 ભાગ્યા 2, 10 10 20 ને 10 30 ને 2 32 ભાગ્યા 2 ભાંગો જોઈ, એટલે છેલ્લે 16, 16 દુને 32, S કેટલા આવી ગયા, તો કે 1616, S કેટલા આવી ગયા, 16 S આવી ગયા, S આવે એટલે પહેલું કામ શું કરશું આપણે, તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, શું કરશું, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર S ઓછા A, S ઓછા B અને S ઓછા C, S એટલે કેટલા થઈ જશે, તો કે 1616, S એટલે 16 ઓછા A એટલે 10, 16 ઓછા B એટલે 10, 16 ઓછા C એટલે 12, 16 ના 16 ગુણ્યા 16 માંથી 10 જશે તો 6, ગુણ્યા 16 માં 6 જશે 10, 16 માંથી 10 જશે 100 અને 4। જે ભાગલા પાડવા હોય પાડો, 16 ના હવે શું પડાય, તો કે 4 4 16, 6 ના 3 2 6, 6 ના 3 2 6, 4 ના 2 ગુણ્યા 2, આ 4 ના શું પડશે, તો કે 2 ગુણ્યા 2, આ 4 ના શું પડશે, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, કેટલા ભાગ્યા છે, 1 2 3 4, 1 2 3 4 5 6 7 8,
व्यवस्थित निराते समझी विचार ने एक आदो बगड़ो वधा न थी जाए ते काई ना थी जाए 1 2 3 4 5 6 7 8 કેટલા છે તો કે 8 બગડા છે કેટલા બગડા છે 8 અને તગડા કેટલા છે 1 અને 2 તગડા હવે 2 બગડા નો 1 બગડો 2 બગડા નો 1 બગડો 2 બગડા નો 1 2 બગડા નો 1 અને 2 તગડા નો 1 તગડો 3 2 6 6 2 12 12 2 24 24 2 48 શું આવશે આમાં 48 સેમી નો વર્ગ ચતુષ્કોણ માટે એમાં સૌપ્રથમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવવા માટે કર્યું ABC નું ક્ષેત્રફળ આપણે કેટલું આવ્યું છે 48 હવે આવો નવો બીજો કયો દાખલો ગણવાનો ત્રિકોણ ACD માટે છે ને માટે ત્રિકોણ ACD માટે પહેલા આટલું જોઈ લો જોઈ ચાલો બરોબર એટલે આપણે ચતુષ્કોણ નું જોતું છે એના માટે આપણે ABC નું મેળવ્યું ABC અર્ધપરિમિતિ અને ક્ષેત્રફળ એટલે કેટલો આવ્યો 48 યાદ રહેશે ને 48 હવે એવું જ બીજું કયું મેળવ્યું આપણે તો કે ACD જેમ આમ હતું આગળ ડાયાગ્રામ આપશો ABC માટે જેમ લખ્યું એવી રીતે ફરી વખત હવે ડાયાગ્રામ માટે શું કરવાનું તો કે ત્રિકોણ ACD માટે છે ને માટે ACD ત્રિકોણ ACD માં તો ACD માટે એમાં એક બાજુ કઈ છે તો કે A બરાબર 12 B બરાબર 14 અને C બરાબર 10 ત્રણ બાજુ છે 10 12 અને 14 બરોબર જે બાજુ છે એ એક A કહેશું એક ને B કહેશું એક ને C કહેશું પછી આપણે શું કરશું તો કે અર્ધ પરિમિતિ જેને કહેવાય S બરાબર b વત્તા c ભાગ્યા 2 અર્ધ પરિમિતિ s બરાબર a વત્તા b વત્તા c ભાગ્યા 2 બરાબર 12 વત્તા 14 વત્તા 10 ભાગ્યા 2 કરો જો સરવાળો 10 20 30 ને 6 36 36 ભાગ્યા 2 18 દુને 36 18 ભાગ્યા 2 એટલે 18 સેમી સમજાણું આમો અર્ધ પરિમિતિ કેટલી આવી ગઈ તો કે 18 પહેલા આટલો જોઈ લો જોઈ આ થઈ ગયું પછી આપણે શું કરશું હવે તો કે ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ બરાબર S S - A S - B અને S - C બરાબર એ નીચે બરાબર આવવું જોઈએ ખાસ આની એટલે અહીંયા છે પરંતુ મારા જગ્યાનો અભાવ છે એટલે હું અહીંયા લખું તમારે તો નીચે લાવવામાં વ્યવસ્થિત આવવું જોઈએ બરોબર ને અને તમારે જગ્યાને બહુ ન હોય તમે દોનો ઉપાન ફેરી ના કરો બરોબર પાછા તમે સ્માર્ટ લોકો છે ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ અમારા જગ્યાનો બહુ અમે આમ લઈ છે એવું ન કરો નીચે નીચે વ્યવસ્થિત લખજો ભલે 2 અઢી 3 પાનામાં દાખલો ગણે પરંતુ સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનો S એટલે 18 18 ઓછા A એટલે A કેટલા છે 12 18 ઓછા 14 18 ઓછા 10 બરાબર 18 ના 18 ગુણ્યા 18 માંથી 12 જશે તો કેટલા જશે 6 ગુણ્યા 18 માંથી 14 જશે તો 4 ગુણ્યા 18 માંથી 10 જશે તો 8 હવે જેના જે ભાગલા પાડવા હોય પાડવાના તો કે 9 2 18 6 ના 3 2 6 4 ના 2 2 4 8 ના 4 2 8 પડી ગયા હજી જેના જે પડતા હોય એ ભાગલા પાડીએ 9 ના 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 4 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 5 અને 6 7 બગડા થાય 1 2 3 4 5 6 અને 7 અને 3 તગડા 1 2 3 બરોબર છે તો 1 2 3 4 5 6 7 બગડા કેટલા છે અને તગડા કેટલા છે 1 2 અને 3 તગડા હવે 2 બગડા નો 1 બગડો વર્ગમૂળ 2 બગડા નો 1 બગડો 2 બગડા નો 1 બગડો વર્ગમૂળ 1 3 વર્ગમૂળ ગુણ્યા આનું ન નીકળી શક્યું 2 ગુણ્યા 3 તો 3 2 6 6 2 12
बार दुने चौबीस शू थशे त्रण दु छ छ दु बार बार दुने चौबीस अने वर्गमूळ में त्रण दुने छ सेमीनो वर्ग શું આવ્યું આમ ચતુષ્કોણ માટે ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ કેટલું આવ્યું તો કે 26 વર્ગમૂળમાં 3 હવે પહેલા આટલું જોઈ લેજો બરોબર એટલે વર્ગ 24 વર્ગમૂળમાં 6 ઓલાનો એબીસી નો જવાબ કેટલો આવ્યો તો કે 48 ને આનો શું આવ્યો છે 24 વર્ગમૂળ 6 નિરાતે નીચે હવે ટાઇટલ મારજો સરસ મજાનું કે હવે કરી લખના પર શું હવે चतुष्कोण एबीसीडी નું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શું નું ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ સમજાણો એબીસી નું વત્તા એસીડી નું એબીસી નું કેટલું હતું તો કે 48 વત્તા આનું શું છે 24 વર્ગ નું 6 તો હવે આ જવાબ પાછા તમારા વૃદ્ધિ વાપરે 48 24 72 વર્ગમૂળ 6 એવું કરવાનું નથી આનું કાંઈ જ થાય નહીં શું જવાબ આવ્યો કારણ કે આ વર્ગમૂળ વાળા વર્ગમૂળના સરવાળા થાય સાદી સાદી થઈ જાય તો આ બે સજાતીય પદો નથી એટલે આ બંનેનો સરવાળો થઈ શકશે નહીં સમજાઈ ગયો તો આનો જવાબ શું આવશે આમ 48 વત્તા 24 વર્ગમૂળમાં 6 સેમીનો વર્ગ આવશે જોઈ લો જોઈ ચાલો થઈ ગયો એટલે શું કરવાનું આખો વ્યવસ્થિત ધારો સમજી ગયો ને પહેલા આપણે ચતુષ્કોણ નું ક્ષેત્રફળ કર્યું પછી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ કર્યું બરોબર એના માટે s મેળવ્યો એનું વર્ગમૂળ મેળવ્યું પછી ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ મેળવ્યું એનો s મેળવ્યો એનું વર્ગમૂળ મેળવ્યું અને પછી આનો સરવાળો આમ સિસ્ટેમેટિક આ આ આ વ્યવસ્થિત આખો સંપૂર્ણ દાખલો ગણાવો જોઈએ આવશે ને સમજણો તો હવે એક બીજો આપણે દાખલો જોઈએ આ તો સમજાઈ ગયો કે નહીં પણ સાદો એવો એક માર્કમાં અથવા બે માર્કમાં પૂછી નાખે બરોબર કે એક સમબાજુ ત્રિકોણ રોમનનો બિંદુ સમબાજુ ત્રિકોણ તેની બાજુની લંબાઈ 9 સેમી સોરી 8 સેમી છે તો હેરોના સૂત્રની મદદથી ક્ષેત્રફળ મેળવો શું છે સમબાજુ ત્રિકોણ છે કયું છે સમબાજુ બરોબર એટલે બધી બાજુ સરખી હોય બરોબર એવું ત્રિકોણ છે તેની બાજુની લંબાઈ કેટલી છે 8 એટલે કે એ બી સી આમ હોય બરોબર આ 8 આ 8 આ બધી બાજુઓ શું છે સરખી એટલે કે 8 8 8 તો જવાબ કઈ આપણે શું કરવાનું થાય જવાબ એ બરાબર તો કે 8 બી બરાબર 8 સી બરાબર 8 એ 8 બી કારણ કે બધી બાજુઓ માપ સરખા છે અર્ધ પરિમિતિ શું કરશું પહેલા અર્ધ પરિમિતિ મિતિ જેને કહેવાય s a વત્તા b વત્તા c ભાગ્યા 2 8 વત્તા 8 વત્તા 8 ભાગ્યા 2 8 2 16 8 3 24 ભાગ્યા 2 12 ગુણે 24 શું થઈ જશે 12 સેમી આમ અર્ધ પરિમિતિ કેટલી આવી ગઈ 12 સેમી પછી ત્રિકોણ abc નામ આપો તો ઠીક છે નો આપો તો વાંધો નથી કારણ કે નથી આપ્યું તો ત્રિકોણ abc નું ક્ષેત્રફળ 6 ગુણ્યા 2 આ બગડો એમ ને અને 6 બગડા છે
પરીક્ષામાં હેરોન કીધું હોય તો આપણે હેરોન નહીં જ ગણવું, પરંતુ આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ એવું પ્રકરણ છે એટલે બેના દાખલા મિક્સ થઈ શકે કે નહીં, તો તમારે સીધે સીધું આમ જ કરી નાખવાનું. સમજાણું? આની પછી હવે હું આવા હોમવર્કમાં દાખલા આપું છું જે તમારે ગણીને મને મોકલવાના છે.